नमस्कार, हूँ तोशाली। अब तक बुलेटिन में आपनु स्वागत करू छू। सब प्रथम नजर करिए एक हेडलाइन पर। एनर्जी स्टेटिस्टिक्स इंडिया नामना रिपोर्ट में जाहिर करायू, वीज उत्पादन क्षमता में गुजरात अव्वल नंबर है। राहुल गांधी ने मानहानि केस में मड़ी 2 वर्ष की सजा, कोर्टे 10,000 ना बोन्ड पर जामीन मंजूर करया। भ्रामक समाचार अने मीडिया ट्रायल देश माटे जोखमी, देश ने लोकतांत्रिक जाळवी राखवू होय तो प्रेस स्वातंत्र रहेवू जोईए, चीफ जस्टिस नु निवेदन। हवे जोईए समाचार विगतवार। देश में गुजरात की छाप विकासशील राज्य तरीके नी छे। गुजरात में औद्योगिक विकास लांबो कूदको लगावी रह्यो छे। आवी स्थिति में गुजरात वीज उत्पादन क्षेत्र देश में पहला नंबरे पास थयु छे। खुद केन्द्र सरकार मंत्रालय आ बात की साबिती आपी छे। मिनिस्ट्री ऑफ स्टेटिस्टिक्स एंड प्रोग्राम इम्प्लिमेंटेशन द्वारा वर्ष 2023 માટે एनर्जी स्टेटिस्टिक इंडिया रिपोर्ट जाहिर करवामां आव्यो छे। आ रिपोर्ट में वीज उत्पादन क्षमता में गुजरात ने पहलो नंबर आपवामां आव्यो छे। 2023 માં ગુજરાતે 37.35 ગીગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા સ્થાપિત કરી હતી, જે મહારાષ્ટ્રના 36.12 ગીગાવોટ કરતા વધારે હતી। 2022 માં મહારાષ્ટ્ર 36.84 ગીગાવોટની ક્ષમતા સાથે ટોચ પર હતું, જ્યારે ગુજરાત 33.91 ગીગાવોટ સાથે બીજા સ્થાને હતું। એક વર્ષમાં ગુજરાતની ક્ષમતામાં 10% વધારો થયો છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે 2019 માં દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં કલમ નંબર 499, 500 અને 504 હેઠળ રાહુલ ગાંધી દોષી જાહેર કરી સુરત કોર્ટે આજે ચુકાદો જાહેર કર્યો છે, જેમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરીને 2 વર્ષની સજા ફટકારી છે તથા કોર્ટે 10,000 ના બોન્ડ પર જામીન મંજૂર કર્યા છે। રાહુલ ગાંધીએ પોતાના બચાવમાં જણાવ્યું હતું કે મારા નિવેદનથી કોઈને નુકસાન નથી થયું। સજાના એલાન બાદ રાહુલ ગાંધીએ વકીલ મારફતે જામીન મળ્યા છે। ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝના જોખમો વિશે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે આવા સમાચારો વિવિધ સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે। આવા સમાચારો લોકતાંત્રિક મૂલ્યોને પણ જોખમમાં મૂકી શકે છે। જો પ્રેસને સત્ય બોલતા અટકાવવામાં આવશે તો લોકશાહીની જીવંતતા જોખમ ઊભું થઈ શકે છે। આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દેશને લોકતાંત્રિક બનાવવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ। આ ઉપરાંત તેમણે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ હોવાનું કહ્યું હતું। તેમણે એમ પણ કહ્યું કે જવાબદાર પત્રકારત્વ સત્યના દીવાદાંડી જેવું છે, જે આપણને સારી આવતીકાલનો માર્ગ બતાવી શકે છે। હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદી કમોસમી માવઠા પડી રહ્યા છે, સાથે જ વરસાદ સાથે હવામાન પણ બગડ્યું હતું। ત્યારે સુરત કોલસો ભરેલું કૃષ્ણા કંપનીનું બાજશીપ દરિયાના પાણીમાં વહેણમાં તણાઈ ગયું હતું। બાજશીપ ઓએનજીસી બ્રિજ પાસે આવી પહોંચ્યું, જેટી સાથે બંધાયેલ દોરી તૂટી જતા વહાણ તણાયું હતું। 1,000 ટનનું બાજશીપ બ્રિજ સાથે અથડાયું છે કે નહીં તો તેની તપાસ શરૂ કરી દેવાય છે, પરંતુ 5 જેટલા બાજ એક સાથે તણાઈ આવતા કુતૂહલ સર્જાયું હતું। જોકે અગાઉ પણ શિપ બ્રિજ સાથે ટકરાયેલ છે, તેવું હવે શું પરિસ્થિતિ છે તે જોવું જ રહ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પીવાના પાણીનો પ્રશ્ન વધુ વિગત બન્યો છે। છેલ્લા 17 દિવસથી પીવાના પાણી વિતરણ વ્યવસ્થા અનિયમિત બની છે। ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। પાણી માટે વલખા મારી રહેલ મહિલાઓએ સ્થાનિક ભાજપના નેતાઓ અને આગેવાનો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી વોર્ડ નંબર 8 નો સામાજિક કાર્યકર। આજે ધોરાજીમાં 12-12, 15-15 દિવસ સુધી પાણીનું વિતરણ થતું નથી। આ વિસ્તારમાં મધ્યમ વર્ગ, મજૂર વર્ગ અને સફાઈ કર્મચારીઓ રહે છે, અને સફાઈ કર્મચારીઓ ગામની ગંદકી દૂર કરીને આવે ત્યારે એને ઘરે આવીને નાહવા માટે પાણીની વ્યવસ્થા જરૂરી છે, ત્યારે આ લોકો પાસે પાણીની સ્ટોરેજ 15 દિવસ સુધી પાણી સ્ટોરેજ કરી શકે એટલું પાણી નથી હોતું, વેચાતું પાણી લઈ શકે એવી એની પરિસ્થિતિ નથી હોતી। ત્યારે નગરપાલિકા દ્વારા અને જવાબદાર નાગરિક તરીકે આ વિસ્તારના ધારાસભ્યની જવાબદારી આવે છે કે જો ધોરાજી શહેરમાં 15-15 દિવસ સુધી પાણી ન આવતું હોય તો આ ધારાસભ્યની જવાબદારી આવે છે કે લોકોને 2-3 દિવસે પાણી રેગ્યુલર મળે એમની જવાબદારી હોય છે। પરંતુ આ ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી બાદ ચૂંટાણા પછી ગુમ થઈ ગયા છે। ધોરાજીની જનતા પાણી માટે શોધી રહી છે, રજૂઆત કરવા માટે શોધી રહી છે, ત્યારે આજે કાલે જ તમે એક ભાજપના આગેવાને એવું નિવેદન આપ્યું કે નર્મદાનું પાણી આપવા માટે અને વિસ્તારમાં અમે પાણી વહેલું મળે એવા પ્રયત્ન કરશું। મારે એ ભાજપના આગેવાનને કહેવું છે કે તમારે આ રજૂઆત ન કરવાની હોય, નગરપાલિકાથી લઈને સેટ ધારાસભ્ય સાંસદ સભ્ય ગુજરાતને કેન્દ્રમાં તમારી સરકાર છે, તમે ધારો તો તમારા હુકમથી ધોરાજીની જનતાને 2-2 દિવસે પાણી મળી શકે એમ છે। ખાસ આ વોર્ડ નંબર 8માં જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને ધારાસભ્ય ચૂંટાણા, ત્યારે
આ વિસ્તારના ભાજપના આગેવાનો દ્વારા ઢોલ નગારા વગાડી ફટાક્યા પોડીને એનું સ્વાગત કર્યું હતું, ત્યારે આજે આ ભાજપના આગેવાનો આ વોર્ડના વિસ્તારને પાણી નથી મળતું 15-15 દિવસ સુધી, ત્યારે પાણીનો પ બોલવા તૈયાર નથી. આ ભૂગર્ભમાં ઉતરી ગયેલા ભાજપના આગેવાનોને પણ હું કહેવા માંગુ છું, તમારામાં તાકાત અને તમારી ઓકાત હોય તો ધોરાજીની જનતાને બે દિવસે પાણી આપીને બતાવો. ધારાસભ્ય તમારો છે, સાંસદ સભ્ય તમારો છે, સરકારે તમારી છે, આ રમત રમવાનું બંધ કરો અને ભોરી અને ધર્મપ્રેમી જનતા જે ધોરાજીની પાણી વગર વલખા મારે છે અને વિલંબ તકે પાણી મળે એવા પ્રયત્ન કરો. ઢોલ નગારા અને ફટાક્યા ફોડવાથી તમે બે દિવસ જ ખુશ રહી શકો જ્યારે આ ધોરાજીની જનતા પાણી માટે તડપી રહી છે. મારું નામ ગૌરીબેન રમેશભાઈ જેઠો. અત્યારે 10-10 દિવસ પાણી આવતું નથી. અમે સફાઈ કામદાર, અમારે નાવા જોઈએ, કપડાં ધોવા જોઈએ, અત્યારે પાણી વિના શું કામ કરી, કાંઈ ના થાય. અત્યારે માટે વેચા ટકા કેવી રીતે મંગાવવાના? વેચાતા અમારી પાસે પૈસા ના હોય તો અમે સફાઈ કામ, અમારે ગંદકીનું કામ કરવાનું, અમારે પાણી ફરજિયાત જોઈ, અમારા બાળકો નવરાવે, અમારે નાવું ધોવું, શું કરવું? પૈસા ના હોય તો ટકા ક્યાંથી મંગાવવાના? તમે નગરપાલિકામાં રજૂઆત કરી? નગરપાલિકામાં બે વાર રજૂઆત કરી, કોઈ જવાબ ના દીધો. કોઈ નગરપાલિકા વાળા જવાબ દેતા નથી, બે વાર ધક્કા ખાઈને આવતા રહે તો અમારે શું કરવાનું? અત્યારે તમે શું કર્યું પ્રોગ્રામ? અત્યારે અમે પાણી માટે પ્રોગ્રામ કર્યો છે. અત્યારે 10-10 દિવસ પાણી આવતું નથી તો અમારે શું કરવું? અત્યારે અત્યારે બૈરાઓ પાણી આટલે ભેગી થઈ છે, અમારા પાણીની અમને બહુ તકલીફ છે. અમને સમય પ્રમાણે પાણી આપતા નથી આ લોકો, બરોબર છે? અમે ગરીબ માણસો સહી અમે અત્યારે પેટના પૂરા કરી કે અમે પાણીના ટાંકા મંગાવી એવી કોઈ અમારી પરિસ્થિતિ નથી. અમારી અરજ સુની અને અમને વહેલા તકે પાણી આપો એવી નમ્ર વિનંતી કરીએ છીએ. અમારે પાણી 8 દી 10 દી થઈ જાય, 15 દી છેલ્લા 15 દિવસ થઈ ગયા અમે પાણી વગર નાખ્યા. ગલઠા માણસ સહી બીમાર હોય, દવાખાનામાં દાખલ હોય, ઘરમાં કોઈ કરવાવાળા ન હોય તો અમારે કોનો સહારો લેવો? અને અમને પૂરું પાણી પણ આપતા નથી, જ્યારે આપે ત્યારે અર્ધી કલાક આપીને બંધ કરી દે છે પાણી. સુરતમાં બુટલેગરો દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે, ત્યારે આવા જ એક કિમિયાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગોવાથી સિમેન્ટ ટેન્કરમાં દારૂની હેરાફેરી કરી રહેલા બે લોકોને કડોદરા જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ટેન્કરમાંથી 27.90 લાખનો દારૂ તેમજ ટેન્કર મળી કુલ 40.4 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે, તેમજ એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત જિલ્લાની કડોદરા જીઆઈડીસી પોલીસને જે પ્રમાણે બાતમી મળી હતી તે મુજબ એક આઈસર ટ્રાન્ઝિસ્ટર મિક્સર સિમેન્ટ ટેન્કરમાં દારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ટેન્કર ઝડપી પાડ્યું હતું. ગોંડલના ગુંદાળા રોડ પર આવેલ વલ્લભ વાટિકા સોસાયટીની બાજુમાં આવેલ બંગડીના સ્ક્રેપના કારખાનામાં આગ લાગી હતી. ગોંડલ નગરપાલિકાના ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગે વિશાળ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ તેમજ જેતપુરના ફાયર ટીમની મદદ લેવામાં આવી હતી. આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિના 2 વર્ષીય વિશ્વવ્યાપી વિવિધ આયોજનોની શૃંખલામાં આર્ય સમાજ હાથીખાના તથા આર્ય સમાજ માયાણીનગર દ્વારા આર્ય સમાજના સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે પ્રભાત ફેરીનું તથા સાંજે યજ્ઞ ભજન અને પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ દર્શનાચાર્ય અજય આર્ય છે. હું ભાવનગરથી આવું છું અને આર્ય સમાજનો હું પ્રચાર પ્રસાર કરું છું. આ જે આર્ય સમાજના આ ચૈત્ર પ્રતિપદા એટલે કે ચૈત્ર શુદ્ધ એકમ આજે આપણે સૃષ્ટિના એક નવા વર્ષ તરીકે આપણે મનાવીએ છીએ. કોઈ પણ વસ્તુનો જન્મ થયો હોજો અને જો એનો જન્મ થયો છે તો એની કોઈ તિથિ કોઈ વાર કે એનો પ્રારંભ પણ હોય જ. તો સૃષ્ટિની ઉત્પત્તિ કહીએ, માનવ સમાજની ઉત્પત્તિ કહીએ, કે વેદોનું ધરતી ઉપર અવતરણ કહીએ, કે પ્રાણી માત્રની જે ઉત્પત્તિ આપણે કહીએ, તો આ સમસ્ત પ્રકૃતિ જે છે એની ઉત્પત્તિનો જે સમય છે એને આપણે આજે મનાવી રહ્યા છીએ. આમ સામાન્ય રૂપે આપણે ઘણા બધા જન્મદિવસને બધું મનાવીએ છીએ, પણ એ બધું કોઈ કાળ વિશેષમાં કોઈ 1000 વર્ષ પહેલાંનું હશે, કોઈ 2000 વર્ષ પહેલાંનું હશે, પણ આ માનવ સમાજ વેદની ઉત્પત્તિ જે 1,96,08,53,124 વર્ષ આજે પૂરા કરી રહી છે, એટલે સંપૂર્ણ માનવ સમાજની ઉત્પત્તિનો એક જ કાળ છે. એ લોકોને સમજાવવું અને લોકો આ વાતને જાણી શકે એ ઉદ્દેશ્ય છે આ પ્રસંગનો. બીજું, મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ કેમ કે આજ સુધી સૃષ્ટિમાં વેદનો જ પ્રચાર પ્રસાર રહ્યો અને વેદ આધારિત સંસ્કૃતિ રહી, કાળક્રમે ક્યારેક એમાં વેદોનો પ્રલોપ થઈ ગયો, વેદ વિલોપ થઈ ગયા, પછી મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ
एक वेदोना प्रचार प्रसार माटे आजना दिवसने निमित्त बनावी अने आर्य समाजनी स्थापना करी, तो आ बे उद्देश्यथी आ પ્રસંગને મનાવવામાં આવે છે। આર્ય સમાજનો સ્થાપના દિવસ એટલે સૃષ્ટિની શરૂઆત, આજથી લગભગ 1,96,08,53,124 ચાલે છે। વેદના આધાર ઉપર મર્ષિ દયાનંદ સરસ્વતી, જેનું જન્મસ્થાન ટંકારા, તેમણે વેદોનો ગહન અભ્યાસ કરી અને 16 સંસ્કાર લખ્યા અને સાથે સાથે એનો પ્રચાર કરવા માટે માનવ ઈશ્વરીવાણી વેદ કે જે જ્ઞાન વિજ્ઞાનનો ખજાનો છે, માનવ માત્રને કલ્યાણની વાતો છે, એ ભૂલાયેલી વાણી પાછી એણે આર્ય સમાજની સ્થાપના કરી અને 16 સંસ્કાર તેમજ હરેક પદ્ધતિ વૈદિક પદ્ધતિથી કઈ રીતે કરવી એના વિશે એણે ભારતભરમાં અભિયાન છેડ્યું અને અનેક ગુરુકુળની પ્રેરણા આપી સ્થાપવાની અને સાથે સાથે એ સમયમાં આઝાદી માટે પણ એ પ્રથમ ઉદ્ઘોષ હતા કે જેણે કીધું આજથી 1875માં જેનો ક્રાંતિકારી ગ્રંથ છે સત્યાર પ્રકાશ, એમણે 1875માં લખ્યો। આર્યસમાજની સ્થાપના પણ 1875માં કરી અને આઝાદી માટે એણે ત્યારે કીધું હતું કે માતા પિતા કરતાં વધારે પણ પ્રેમ આપતો હોય તો વિદેશી રાજ ન જોઈ। અમે સવારમાં આજે કિસાન પરાથી ટ્રાફિક ક્લબ સુધી પ્રભાત ફેરીનું આયોજન કર્યું હતું, જે દર વર્ષે કરીએ છીએ। પ્રભાત ફેરીને ત્યાં પૂરી થયા પછી યજ્ઞનું આયોજન હતું 7-8, તો ટ્રાફિક ક્લબના ભાઈઓ બહેનો દરરોજ ત્યાં આવે છે, એનું આમંત્રણ કાયમ માટે હોય છે, એટલે ત્યાં અમે યજ્ઞ કર્યો અને ત્યાર પછી બધાને આશીર્વાદ આપી અને ત્યાર પછી પ્રસાદ વિતરણ કરી અને સાંજે અહીંયા 5 વાગે યજ્ઞ થયો। હવે યજ્ઞ બૃહદ યજ્ઞ એ યજ્ઞ પૂરો થયો, હવે પછી ભજનનો કાર્યક્રમ રહેશે અને ત્યાર પછી અમારા જે આચાર્યજી જે પધાર્યા છે હરિયાણા પાણીપતથી, કે જે પોતે દર્શન શાસ્ત્રનો અભ્યાસ કરેલ છે અને દર્શન યોગ વિદ્યાલય રોજડ અને વાનપ્રસ્થ આચાર્ય રોજડમાં અભ્યાસ કરી અને અત્યારે હરિયાણા પાણીપતમાં જે પોતે નિવાસ કરતા હતા તો ત્યાંથી પધારેલા છે અને એ પોતે આ વેદ વિશે પ્રવચન આપશે આજે 1 કલાકનું પ્રવચન એમનું રહેશે। ભારતનો આયુર્વેદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ ઉપયોગી નીવડ્યો છે। ભારતીય આયુર્વેદની સુગંધ પાડોશી દેશમાં પણ ફેલાય છે। પાકિસ્તાનના દર્દી કોરોના બાદ ખૂબ જ ગંભીર અને જીવલેણ એવી મ્યુકર માઇક્રોસિસની બીમારીમાં સપડાયા હતા। પાકિસ્તાનના ડોક્ટરોએ બચવાની ઉમેદ છોડી દીધી હતી। ત્યારબાદ પાકિસ્તાનથી સોશિયલ મીડિયા થકી સુરતના આયુર્વેદિક ડોક્ટર રજનીકાંત પટેલનો સંપર્ક થયો અને તેમણે પાકિસ્તાનના ડોક્ટરે ના પાડી દીધેલ દર્દીના સુરતથી બેઠા બેઠા આંખો પણ બચાવી લીધી અને જિંદગી પણ બચાવી લીધી। નામ ડોક્ટર રજનીકાંત પટેલ છે, હું આયુર્વેદિક ડોક્ટર છું। હવે બીજી વેવ જ્યારે કોવિડની આવી એના પછી પીક લેવલ ઉપર હતા મ્યુકર માઇક્રોસિસના કેસ, સેમ ઇન્ડિયામાં અને પાકિસ્તાનમાં, આઈ થિંક આખા વર્લ્ડમાં 2 કન્ટ્રીમાં જ આટલા બધા મોટી સંખ્યામાં મ્યુકર માઇક્રોસિસના કેસ આવેલા। હવે એમાં જે મોડર્ન સાયન્સમાં જે ઇલાજ છે એમાં ઇન્જેક્શન એવું બધું આપવામાં આવે છે, પણ અમુક પેશન્ટમાં એ ઇન્જેક્શનને કારણે કિડની ડેમેજ થતી હોય છે। તો હવે આપણું આ જે પહેલું પેશન્ટ અમારું જે પાકિસ્તાનનું હતું એમને આઈ થિંક 2-3 મહિના ત્યાં ટ્રીટમેન્ટ ચાલેલી ગવર્મેન્ટ હોસ્પિટલમાં અને 1-2 ઓપરેશન પણ થયેલા, અને ઓપરેશન પછી જે ઇન્જેક્શન મેં તમને વાત કરી એ પેશન્ટને કિડની ઉપર ડેમેજ થઈ રહ્યા હતા, એટલે ઇન્જેક્શન અર્જન્ટ એ લોકોને હોલ્ડ કરવા પડ્યા। હવે ટ્રીટમેન્ટ તો હોલ્ડ કરી પણ બીજી ટ્રીટમેન્ટ એ લોકો પાસે કોઈ ઓપ્શન અવેલેબલ હતો નહીં અને પેશન્ટની કન્ડિશન દિવસે ને દિવસે ખરાબ થતી જતી હતી। હવે ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ નથી એટલે એ લોકોને ડિસ્ચાર્જ આપી દીધું હોસ્પિટલમાંથી કે હવે આ કેસમાં અમારી પાસે કંઈ ટ્રીટમેન્ટ ઓપ્શન અવેલેબલ નથી, ઘરે જઈને સેવા કરો, જે 2-5 દિવસ અઠવાડિયું પેશન્ટ સર્વાઈવ કરે તો તમારા નસીબે રીતે। તો હવે સ્વાભાવિક છે આવું કોઈ કહે એટલે એના ઘરમાંથી કોઈ ઇન્ટરનેટ ઉપર બીજો કોઈ ઓપ્શન ગોતે કે મે બી કોઈ ઓલ્ટરનેટિવ અવેલેબલ છે કે નહીં, તો એમની જે છોકરી છે એ થોડીક એજ્યુકેટેડ છે, ટીચર છે, તો એમણે ઇન્ટરનેટ ઉપર બધે સર્ચ કરતી હશે કે ભાઈ મ્યુકરનો બીજો કોઈ ઇલાજ છે કે નહીં પાકિસ્તાનની બહાર। તો એવામાં અમે જે મ્યુકરના કેસ સારા કરીએ છીએ એ બિફોર અને આફ્ટર એવિડન્સ સાથે અમે સોશિયલ મીડિયામાં શેર કરીએ કે જે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા પોશીના તાલુકામાં આવેલ ગુંબાખરી ત્રિવેણી સંગમ સ્થળે આદિજાતિ ભાગીતળ લોકમેળો એટલે કે ચિત્ર વિચિત્રનો મેળો, આ મેળો હોળીના તહેવાર પછી 15મા દિવસે ઉજવાય છે અને 2 દિવસીય ચાલનારા મેળામાં અંબાજી, દાતા, પોશીના, રાજસ્થાન અને મધ્યપ્રદેશના લોકો તથા અરવલ્લી ગિરિકંદરામાં વસતા વન બાંધવો આ મેળામાં સહપરિવાર ઉમટી પડે છે। અમે અહીં બાપ દાદાનું બધું હતું અમે એ બધું પૂર્ણ કરીએ છીએ, મૂર્તિઓને અહીં પધરાવી નમાઝ
વિસર્જન કરવામાં આવે છે એટલે અહીંયા લોકો લઈને આવે છે. અહીંયા ધામ કહેવાય છે અમારે. ઈડર તાલુકા પંચાયત ખાતે 3 ટ્રેક્ટર તેમજ 3 રિક્ષાનું પ્રસ્થાન કરાવ્યું. 6 વાહનોને સૂકો તેમજ લીલો કચરો એકત્ર કરવા ધારાસભ્યના હસ્તે લીલી ઝંડી આપી હતી. ધારાસભ્ય રમણલાલ વોરા, તાલુકા પ્રમુખ, TDO અને ભાજપના આગેવાનો ખાસ હાજર રહ્યા હતા. બાબરા ખાતે ચૈત્રી બીજના નવલખા મંડપ અંગે શહેરના ચામુંડા માતાજીના મંદિરેથી મેળી માતાજીનું ભવ્ય વર્ણાગી સામયું નીકળ્યું હતું, જેમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા શહેરોમાં પાણી સરબતના સ્ટોલો અને સુન્ની મુસ્લિમ બિરદારો દ્વારા કોમી એકતા ભર્યા વાતાવરણમાં ચિત્તલ રોડ ખાતે વિવિધ સ્ટોલ ઊભા કરી પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં હિન્દુ અને મુસ્લિમના તહેવારો, હિન્દુ મુસ્લિમ બિરાદરો એકમેકની ઉજવણી કરે છે. આજરોજ બાબરા મુકામે લીલોડા રોડ મેલડીમાના મંદિરના મંડપના મુહૂર્ત રૂપે બાબરા રાજુભાઈ જેઠવા દ્વારા જે શોભાયાત્રા નીકળેલ તેમાં બાબરા સુન્ની મુસ્લિમ જમાત દ્વારા તેનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવેલ તેમજ રાજુભાઈ જેઠવાને ફૂલહારથી વધાવવામાં આવે અને બાબરા સુન્ની મુસ્લિમ જમાતે માતાજીના સાનિધ્યમાં રાસ ગરબા રમીને કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. જે રાજુભાઈ જેઠવાએ 20 તારીખે 12 મુસ્લિમ દીકરીઓના જે સમૂહ નિકાહ કરેલ તે બદલ બાબરા સુન્ની મુસ્લિમ જમાતે પૂરો સાથ સહકાર આપેલ તેમજ જે 92 હિન્દુ દીકરીઓના મેરેજ કરેલ તેમાં રિયાઝભાઈ મીર, મુસ્તાકભાઈ મીર તથા બાબરા સુન્ની મુસ્લિમના યુવાનોએ પૂરો સાથ અને સહકાર આપેલ. અમરેલી જિલ્લા રાજુલા તાલુકાના ડુંગર ગામે પોલીસ સ્ટેશન ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સુરક્ષા સેતુ સોસાયટી અને પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી સહભાગી થયા હતા. ઝૂલેલાલની જન્મજયંતિનો તહેવાર સિંધી સમાજ હર્ષોલ્લાસભેર ઉજવી રહ્યો છે. શહેરના રાજમાર્ગો પર સવારે ભવ્ય શોભાયાત્રાનું તથા સાંજે સમૂહ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. હજારોની સંખ્યામાં સિંધી સમાજના લોકો ઉત્સવમાં જોડાયા છે. જય ઝૂલેલાલ. આજરોજ સિંધી સમાજ ઇષ્ટદેવ સાઈ ઝૂલેલાલજી જો અવતાર દિવસ છે. આજના રોજ તેમણે જન્મ લીધો, જેને કહે છે ત્યારે આજથી 1073 વર્ષ પહેલા તેમનો જન્મ થયેલો. રાસલીલા ક્લબ જી વર્ષોથી સમાજ સાથે જોડાયેલા અને સમાજ સાથે રહી સમાજમાં એકરસ થઈ સમાજની શક્તિ સ્વરૂપે ચેટીચંદ મહોત્સવ મનાવીએ છીએ. ચેટીચંદ મહોત્સવમાં ખાસ કરીને રેલી, મહાભોજન આવા વગેરે અનોખા કાર્યક્રમો થતા હોય છે, જેમાં અત્યારે રેલી સ્વરૂપે જઈ રહ્યા છીએ, આપ જોઈ રહ્યા છો. અને ગઈકાલે મહિલા રેલી પણ બહુ જ મોટી રેલી રેસકોર્સથી બાલભવનથી શરૂ કરી અને કાર્યક્રમ કરેલ હતો. અમારા ઝૂલેલાલજી દેવ કહેવાય અને એક લુવાણા સમાજમાં દરિયાલાલ કહેવાય, એ બંને દેવો એક જ છે. ઝૂલેલાલજીનો અવતાર કહેવામાં આવે તો જુલમી બાદશાહનો હિન્દુ ધર્મ ઉપર અત્યાચારના નિવારણ માટે નદી કિનારે, સિંધુ નદી કિનારે સિંધી સમાજ બેસી અને ત્યાં આરતી પૂજા અર્ચના કરેલ અને 40 જેને અમે 40 તરીકે ઉત્સવ ઉજવીએ છીએ, 40 દાઈને એટલે સ્થાપન કરીને ઝૂલેલાલજીનું આહવાન કરવામાં આવ્યું. ત્યારે એ સમુદ્રમાંથી વરુણ દેવતા પ્રગટ થયા અને વરુણ દેવતાએ આશીર્વાદ આપ્યું કે આ તારીખે અને આ સમયે એક અવતાર આવશે અને એ તમારો હિન્દુ સમાજનો જે છે અને સિંધુ નદીએ કિનારે વસતા લોકોનું કલ્યાણ કરશે. આવી રીતના ઝૂલેલાલજીનો અવતાર થયો અને એ અવતારને આજની 1073 વર્ષથી સિંધી સમાજ ઉજવતો આવે છે. સિંધી સમાજનો ઇતિહાસ ખૂબ જ છે. સિંધી સમાજ મોહનજો દડો ત્યારથી 5000 વર્ષ પહેલાનો સિંધી સમાજનો ઇતિહાસ છે. તો આ તબક્કે આજરોજ આજ તક ન્યૂઝ જે અમારો સમાજનું લાઈવ કવરેજ લીધું એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય ઝૂલેલાલ. આજે આ બાઇક યાત્રાનો રૂટ જે છે અહીંયાથી આપણે આગળ જઈને ડાબી બાજુ એટલે કે ગાયકવાડી સાઈડ આપણે વળશું. ગાયકવાડીમાંથી પરસાણાનગર જંકશન એરિયા, રેલનગર એરિયા, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત,
સિંધી કોલોની અલગ અલગ ટૂંકમાં વિસ્તારો કરી અને ફરી ભાટિયા બોર્ડિંગ ખાતે પૂર્ણાહુતિ કરી ત્યાં સૌ સાથે પ્રસાદ લઈ અને છૂટા પડશું અને રાત્રે મહાપ્રસાદ ભાટિયા બોર્ડિંગ ખાતે આજે રાત્રે મહાપ્રદા રાખેલ છે જેમાં કરીબન 15,000 સિંધી લોકો ભાગ લઈ અને શક્તિ સ્વરૂપે એકત્રિત થશે। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો અબ તક ચેનલ। ધન્યવાદ।